ચેનલ સબસ્ક્રાઇબ કરી આવજો, જલ્દી જલ્દી 10K થઈ જાય. 10K થઈ જાય એટલે આપણે મસ્ત મસ્ત હવે તમારા આ એક ઉતારને ભગવાન તો હું મેર કરી દીધી અમારા ઉપર કે હે ને રિક્ષા કેટલું પાણી ભગવાન સવારે થોડીક લેટ ઉઠી હતી ને મેં મારું મગજ જોયું ગયું, તો કેમ કે છે ને ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો સાંજે, ને કાલનો જે વિડીયો હતો ને એ પણ મેં હે ને અપલોડ કરવા મૂક્યો હતો સાંજે, તો એ ન થયો, વિડીયો અપલોડ ન થયો અને ચાર્જિંગ પણ નહોતું થયું. તો સવારમાં એક તો એમાં મગજ જોયું ગયું, કારણ કે ચાર્જિંગ ના હોય તો હું પછી સવારનું વિડીયો શૂટ પણ ના કરી શકું, તો એવું હતું આજે. ને પછી સવારે જો મેં નાસ્તો કર્યો ને ફોઈને, આજે હે ને અમારા ખેતરમાં જ મૂળી આવવાના હતા, મતલબ મજૂર આવવાના હતા નેદવા માટે, 4-5 હતા, તો એના માટેનું આપણે જમવાનું કરવાનું હોય એટલે કે હે ને શાક ને છાશ ને ચા ને એવું બધું આપણે દેવું પડે, બાકી રોટલા ને રોટલી ને તો એ લઈને આવે. તો ફૂએ એ કર્યું, શાક ને છાશ ને ચા ને એવું બધું કર્યું, તે પછી ત્યાં સુધીમાં મેં છે ને કચરા પોતા ને એવું બધું કરી નાખ્યું. તો બસ જો અત્યારે ફ્રી થઈ, નાહી ધોઈ મસ્ત રેડી થઈ ગઈ છું, કેમ કે અમે કાલે બેસવા ગયા હતા ને આજે છે ને મારા મોટા સસરા છે ને એની છોકરી ગીતાબેન છે ને જે મારી નણંદ જ થાય, તો એની ઘરે જ જમવા જવાનું છે, તો જઈશ ને મસ્ત રેડી થઈ ગઈ છું. ને ફૂઈ કહી કે આપણે જમવા જવાનું છે, તો ત્યાં સુધીમાં એ જો બધું કામ કરે છે પાછળ સાઈડ માટે જ દેખાતી હોય, તો આઈ હોપ કે તો એ કે થોડું ઘણું એક્સ્ટ્રા આપણે વાઢી લઈએ ને તો પછી કાંઈ ટેન્શન નહીં, તો જો એ કરે છે. ને હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો, ને આવો ને આવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો, ને મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો. મારે શું કહેવાય કે હું બધી વાંચતી હોય સાંજે, પણ રિપ્લાય દેવામાં એવું થાય કે હે ને ચાર્જિંગનો એટલો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે વાત પૂછવામાં, બાકી હું બધાની કોમેન્ટ બહુ વાંચું છું, સોરી બધાની કોમેન્ટ વાંચું અને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે, દિલથી તમારો બધાનો આભાર, થેન્ક યુ સો મચ. એન્ડ આજે હું છે ને તમારા બધાની મસ્ત મસ્ત કોમેન્ટ છે બધાને શેર કરીશ આવીને, અને ત્યાં જઈશ ને તો ત્યાં વિડીયો શૂટિંગમાં એમાં તો એવું હોય કે આપણે ગમે ત્યાં ગયા હોય, કોઈને ગમે કોઈને ના ગમે, તો વિડીયો શૂટિંગ માટે એ ધ્યાન રાખવું પડે, એટલે પછી હું જ્યાં જાઉં ને ત્યાં ફોન ઓછો ખોલું, કેમ કે કોઈને ગમે ના ગમે એ બધું પણ જોવું પડે, તો એવું છે. તમે જઈ શકું છું કોઈ જો પછી આપણે સવાર કેટલા અત્યારે તો 11 વાગ્યા છે, આની મુલાકાત લેશું. આ ભેંસનું નામ કંઈક પાડવું, ફૂઈ ભેંસનું નામ કામ પાડવું હે, પણ મારે બહુ આપી આનું નામ કંઈક અદલિક રાખવું. અત્યારે તો એ ખાવામાં વ્યસ્ત છે, બાકી તો મને અહીંયા ઉભાઈ ના દે, હજી તો મને શું કે ખાવામાં વ્યસ્ત હોય મન નથી બોલાતું, તો આવી થોડું આવી છે, મારે કડી નામ રાખવું આનું, તો મારે બહુ મને કોઈને જો અત્યાર સુધી વાઢવા ગયા હતા તો હવે એ રેડી થઈ જાય, ચીપડું લઈ એવા કોઈ એના ચીપડું લઈએ, તમે ક્યાં આવડે મોટા મોટા ચીપડા થાય કે પાકી ગયું એકદમ, કોઈ ચીપડું લઈ આવ્યા તમે જોઈ શકો છો બધા. હા ચાલો કોઈ તમે તૈયાર થઈ જાઓ, હું છે ને તમને બધાને હોમ ટૂર પર કરાવીશ, તો પ્લીઝ જઈને પહેલાં મારી તો હું ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો, જલ્દી જલ્દી 10K થઈ જાય, 10K થઈ જાય એટલે આપણે છે ને મસ્ત મારા સસરાને ઘરનું હું તને હોમ ટૂર કરાવીશ, એવું છે. તો ચાલો લાવો ફોઈ, હું તમને હેલ્પ કરવા લાગુ છે ને, ઘણા લોકો કોમેન્ટ કરતા હતા તમારું
સાસુ છે ને ભેંસનું એટલું કામ કરે તો તમે એને થોડુંક હેલ્પ કરવા લાગો. તો હું તો હેલ્પ કરવા જાઉં ને અમુકનું કામ વધારું છે એનું, જઈને કેમ કે એક દી એમ થયું કે લાવો અને ધીમે ધીમે હે ને થોડીક હેવા થઈ જાય ને એટલે હું હે ને પાણી ભીમને પાણી કરવા ગઈ તો રેલમ છેલમ કરી દીધું બધું. તો હે ને રેલમ છેલમ કરી દીધું બધું, આમ મારે કેમ કામ કરવા એને હેલ્પ કરવા લાગો. બાકીનું બધું ઘરનું કામ ને તો એવું બધું હું કરી દઉં, રસોઈ કરી દઉં, પછી કચરા પોતા ને કપડા ને વાસણ ને એવું બધું કરી દઉં. ખેતરમાં થોડું થોડું જોઉં જાઉં છું વાટ્યો, જો કે એના જેવું ન વાટી શકું કેમ કે મને ના આવડે એવું. બાકી આપે હું તો આપણને હું આને ચાલો હવે હે ને આપણે બહુ બધી વાતો કરી લીધી છે. મારે કોમેન્ટ પર મારે બધાને શેર કરવી હતી તો હું મસ્ત લોકેશન જોઈ લઉં પહેલાં ને પછી એ જગ્યાએ જઈને તમે બધાને કોમેન્ટ શેર કરીશ. તો ચાલો હું મારું લોકેશન ગોતી હતી ને આને એનું લોકેશન ગોતી લીધું. જો તો કઈ હાય મીનુ બેન, વોટ્સઅપ ઇધર આ જાઓ, બીવે બોલે આવી આવી લે બીવે હું જો તો દીપડા જેવું બતાવ મને મોટું. આ પાંદડાને તો શું થઈ જતું હોય છે, કોઈ ખાઈ જતું હોય છે. હેલો એવરીવન, તો છે ને હમણાં બે દિવસથી હું તમારા બધાને કોમેન્ટ શેર કરવાનું કરતી હતી બટ ટાઈમ નહોતો જડતો. તો છે ને ઘણી બધી કોમેન્ટ ભેગી થઈ ગઈ છે પણ એમાં છે ને અમુક અમુકને આવશે ને અમુકને નહીં આવે તો એ પાછળના આગળના વિડીયોમાં બોલી દઈશ. તો પહેલી કોમેન્ટ છે દેવ ઓડેદરા કરીને, તો એમાં એવું લખ્યું, સેમ ટુ યુ, મારું જૂનું ગામ પણ ઠુયાણા છે, હું હાલ દેગામ રહું છું, સોરી હું હાલ દેગામ રહું વાડીઓમાં, મારું કટમ ઠુયાણા છે ને અમને આખા દેગામમાં ઠુયાણાવાળા કહે છે, નકર કોઈ ન ઓળખે પણ તમને શું દેગામમાં કહે છે, તમારી સાફ ગામ છે, તમારું કટમ છે હજી અહીંયા. તો હા એમાં એવું છે, મારા પપ્પાના જે બધા સગા છે ને એ બધા અત્યારે દેગામમાં જ રહે છે પણ મારા મોટા પપ્પાને ત્યાં નથી રહેતા, પણ મારા કાકા અને મારા પપ્પાના જે કાકા છે ને એ બધા હજી દેગામમાં જ રહે છે, બધા સુંડાવદરા છે એટલે ઓળખતા જશે. ને અમે ઠુયાણામાં છે ને તો મારા સસરાણીની છાપ છે ધૂંધાણા. પછી છે જે એસ ક્રિએટિવ બેન, તમારું એડિટિંગ પહેલાં કરતાં પણ હવે મસ્ત થાય છે, વચ્ચે ઇમોજી પણ મસ્ત હોય છે એટલે બહુ મજા આવે. થેન્ક યુ સો મચ, મસ્ત વિડીયો છે, જોરદાર મજા આવી ગઈ જોવાની. પછી વાવ નાઇસ વ્લોગ, કાલથી તો તમારા સસરાના ઘરના વ્લોગ જોવા મળશે એન્ડ તમારા મમ્મીના ઘરના વ્લોગ જોવા નહીં મળે બટ ચાલશે બીકોઝ સાસરે પણ રહેવું જરૂરી છે. આઈ નો બિન ઇમોશનલ વ્લોગ, હા પણ તમે બધાએ મને કેટલી નોટિસ કરી, મેં એમાં એટલું કાંઈ દેખાડ્યું નહોતું કે ઉઠો એવું, પણ તમે બધા મને વર્તી ગયા કેટલું નોટિસ કરો છો, થેન્ક યુ સો મચ. સો હેપી દીદી તમે અહીંયા આવી ગયા, આઈ હોપ આપણે મળીએ એન્ડ વન્સ ને દીદીને બધાને મિસ થશે બ્લોગમાં ને અહીંયાના બ્લોગ પણ એન્જોય કરશો ને લાસ્ટ વિડીયો હતો બહુ મસ્ત હતો, આભાર ધન્યવાદ. પછી છે જલ્પા, મને આંખમાં આંસુ આવી ગયા તમને રોતા જોઈને, બહુ એટલે બહુ ઇમોશનલ થઈ ગઈ કેમ કે થોડાક ઝાઝા દિવસો થઈ ગયા હતા, 20-25 દિવસ જેવું થઈ ગયું હતું એટલે પછી મૂકીને આવવામાં એટલું ટફ લાગતું હતું કે એમ થાય કે કેમ મૂકીને જાઓ. પછી છે બધાના એક જ કોમેન્ટ છે ને એક સજેસ્ટ કરી છે બાયોનું માઇક, તો બોયાનું માઇક છે સજેસ્ટ કરી છે પણ જોઈશ જૂનાગઢ જઈશ ને તો કંઈક ઓનલાઈન મંગાવવાનું ટ્રાય કરીશ કેમ કે અહીંયા ના આવે ઓનલાઈન એટલે. હાલો આવું ફૂય અમે આવું છે ને હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અડધી કોમેન્ટ રાખી છે. ખૂબ સરસ, ખૂબ આગળ વધો એવી આશીષ તમારા બધાની, એટલી મસ્ત મસ્ત મને શું કહેવાય આશીર્વાદ મળે છે એના લીધે જ હું અહીંયા પહોંચી છું. થેન્ક યુ સો મચ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
બેન મને કેમ લાગે છે કે આ વિડીયોમાં તમે રડી પણ લીધું ને હસી પણ લીધું, 100% સાચું છે, કેમ કે શું રડવું તો આવે ને આપણે આવીએ એટલે, ને પછી હસવું પણ પડે. પિયરથી જાય એટલે રડવું આવે જ, માઇકની જરૂર નથી. વ્લોગમાં વોઇસ સરસ આવે છે, એમાં એવું છે કે વોઇસ તો સરસ ઉડી જાય છે, માઇકમાં છે ને સોરી માઇકની જરૂર નથી, બટ છે ને હું આ ફ્રન્ટ કેમેરાથી શૂટ કરું ને તો એમાં અવાજ બહુ મસ્ત આવે છે, ને બેક કેમેરામાં હું ટ્રાય કરું ને તો અવાજ એકદમ સ્લો આવે, એટલે હું બેક કેમેરાનું ક્યારેય શૂટ કરી નથી આવતી, જો બે ફ્રન્ટ કેમેરામાં ઉતારું ને તો બહુ મસ્ત અવાજ, તો માઇકની જરૂર નથી પડતી. બટ મારે છે ને બેક કેમેરાને ઉતારવા માટે મારે માઇક લેવું પડશે એવું લાગે છે. ચાલો તો હવે અડધી કોમેન્ટ છે ને પછી રાખશું, કેમ કે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈએ, થોડી વારમાં પાછા મળશે. ચાલો તો હું પોઈ હે ને આજે હાલીને આવતી હતી ગીતાબેન વાડીએ જવું હતું, એટલે તો ભગવાને તો હું મેર કરી દીધી અમારા ઉપર કે હે ને રિક્ષા મોકલી દીધી, ને અમે બે જો અહીંયા બેઠી જ હતી, યાર પાદર પૂગી ગયું છે તો હે ને રિક્ષા દોડે તો જો કે હાલીને જાણ મજા આવે, પણ ભગવાને થોડીક દયા ખાધી અમારા ઉપર, કાલે કાલે હાલીને આવી હતી એટલે સો કઈ મજા આવે ભાઈ, બહુ મજા આવે. ઘણા કહેતા હોય તમારે ફૂઈ નહીં કયો બોલે તો મજા આવે આ વિડીયામાં, કામ બોલવું તમે કઈક સજેસ્ટ કરો એ બોલ. એવું છે તો હે ને મારી બે સાસુ હજી પાછળ હાલીને આવે છે, એટલે એમ અમે એની વાટ જોઈએ છીએ અહીંયા, ને છે ને આ મેં વોચ પહેરી ને એ મારી સાસુની હતી, મારી ફૂઈની છે, ને હે ને મારા સસરાલ એવા હતા દુબઈથી, એટલે અત્યારે મેં પહેરી છું, જો દુબઈની. કેટલું પાણી, તેદુનું પાણી પહેર્યું છે બોલ, આમાંથી જવાનું છે બોલ, અરે આમાંથી કેમ જાવ, વાં તો કેટલું પાણી એનું, અરે પાણી ભર્યું, આ એક પાર કરી લીધું છે, હવે આ બીજું છે લપટી એના તો સારું, હાય હાય અહીંયા તો મોજા જુદા જુ પાણી આવે છે. કેટલું પાણી ભગવાન, હા મને હે ને આ સીન જો ને મને એક યાદ આવ્યું અમારી વાડીનું, તમે હે ને વાડી ઈંગી હતી ને આટલું આટલું પાણી છે, એ માછલીઓ હે આમાં તો એ ઉતાર્યું, તમે તાર નામ લઈ જતી હતી એ નહીં કોઈ, હું તો તું જિંદગી ઉતરી તમે ચંપલ પહેરી હોય તો લપટી નહીં જાય ને પગ, તેલ આવે તો કેટલું કેટલું પાણી આવતું છે, આ કઈ દેખાતું જ નહીં ને ફૂઈ, ઓય મારા રામ, આ વાડી વાળા તો કઈ કરું છે જ ન હોકે ને, હજી આમ છે ઓહો, હા હા અહીંયા છે ને આ ટાંકો હે, આ પાણી અમારે આવે છે ત્યાં વાડી અહીંથી આવે, તો અમે પહોંચી ગયા છે વાડીએ, થોડુંક દૂર છે મતલબ
ચાલો ત્યાં જઈને પણ બતાવશું આપણે. તો અમે આવી ગયા છે અમારા નણંદબાના ઘરે. તો ચાલો કેવું મળે. ના ના તમે મારતી નથી ને તો લાગે આ છે બગીચો આંબાનો. બધે આંબા છે તો ક્યાં આ છે ભીંડા. ઉપર આવી છીએ જ કે ને પછી બધી બાયુ હે ને નીચે વાતો કરે ને અમે ઉપર આવી છીએ ત્યારે આવું છે મતલબ બધી મારી સાસુ મારી નણંદ બધી નીચે છે અમે બે અહીંયા એન્જોય કરીએ છીએ. આવું થતું હોય છે કે હેલો એવરીવન. તો આપણે પાછા આવી ગયા છીએ આપણા વેશમાં એટલે મતલબ હે ને હું 2 વાગે આવી ગયા હતા અમે. પછી ફોનમાં ચાર્જિંગ નહોતું, ફોનમાં ચાર્જિંગ મૂક્યું ને પછી રામા થોડીક વાર વાત કરી પછી સૂઈ ગઈ હતી. તો અત્યારે બસ જો ઉઠી ને આપણે જઈએ છીએ બાજુમાં હે ને આપણે શું કહેવાય કે ચોકલેટ ને જે નાના નાના બાળકો છે તો હે ને રાજુ દુબઈથી લઈ આવ્યો હતો ને તો હું ખાઉં પણ ખૂટતી જ નથી. તો એમ થયું કે ચાલો નાના નાના છે તો એને દઈ આવું. તો ચાલો જઈએ આપણે. આવો મફત માં કોણ ફૂટી ઉતારી દેતા હે ફોઈ. હેલો એવરીવન. તો છે ને મેં કોમેન્ટ બપોરે થોડીક બોલી હતી કેમ કે ત્યાં જવાનું થઈ ગયું એટલે પછી વચ્ચે બ્રેક આવી ગયો હતો. તો હવે અત્યારે તમારે વધારે શેર કરું જે કાલનો વિડીયો મૂક્યો છો ને એમાં પણ બહુ મસ્ત કોમેન્ટ આવી હતી મેં અત્યારે વાંચી ને ઘણાના ક્વેશ્ચન છે કે તમારી વાડીમાં શું શું વાવેતર કરેલ છે. તો એ તો હું છે ને એક્સપ્લોર કરીશ ને મારું હોમ ટૂર રાખું ત્યારે હું તમને બધાને કહી દઈશ. બટ અત્યારે કહી તો અત્યારે છે ને અમારા ખેતરમાં માંડવી વાવેલી છે અને થોડાકમાં છે ને ભેહું માટે ખાવેલું ખાવા માટેનું સાર ને ખર ને એવું બધું આવેલું છે. પછી છે ફોઈ ને મામા કોણ છે. તો ફોઈ ને મામા મારા સાસુ ને સસરા છે. પછી તમારા સસરાનું ઘર બતાવો અંદરથી તો એ પણ હું બતાવીશ. મારું જલ્દી જલ્દી 10K થઈ જાય ને પછી હું હોમ ટૂર બહુ મસ્ત કરીશ. પછી છે જલ્પાબેન તમે યુકે ક્યારે જાશો. તો એમાં એવું છે કે હું જઈશ એટલે તો ખબર પડી જ જશે. હવે ટૂંક સમયમાં તમને એ બધાને ખબર પડી જશે કે હું ક્યારે યુકે જઈશ. એ
પછી છે કેટલાની આવી બેન હાર્ટ શેપ વાળી, પ્લીઝ પ્રાઇસ કયો એની? તો એ ફોટો ફ્રેમ છે ને બે ગોળ હતી, એક હાર્ટ શેપમાં હતી ને, તો એ તો હે ને મને સગાઈમાં બધા ગિફ્ટમાં આપેલી હે તે, એટલે મને કંઈ ખબર નથી અંદાજિત કેટલાની આવી ને ક્યાંથી લીધી, તો એ મને ગિફ્ટમાં મળેલી છે. પછી છે વંશ કોણ છે, તમારો શું થાય? તો મોસ્ટ ઓફ બધામાં, બધા વિડીયામાં કોમેન્ટ મેં, જો કે બે ત્રણ વિડીયામાં તો મેં કોમેન્ટ બોલેલી છે, પણ પાછી એવી જ કોમેન્ટ ભરત મોઢવાડીએ. તો વંશ છે ને મારી બેનનો છોકરો છે, હું એની માસી થાઉં. પછી છે હાય દીદી, યુ આર ધ બેસ્ટ, પ્લીઝ સે માય નેમ ઇન યોર બ્લોગ, માય નેમ ઇઝ પરી. થેન્ક યુ પરી. પછી છે જલ્પા દીદી, તમે કેદી યુકે જવાના છો? બધાની મોસ્ટ ઓફ એજ કોમેન્ટ આવે છે, તો એ તમને બધાને ખબર તો પડી જ જવાની છે, હું જઈશ ટૂંક સમયમાં જ. પછી છે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના લગાવો તો મસ્ત લાગે, તો હવે બને ત્યાં સુધી ઓછું કરી દઈશ, બીજું શું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના ગમતું હોય તો. તમે બહુ જ ક્યુટ કપલ લાગો છો, સુપર વ્લોગ, કોંગ્રેચ્યુલેશન 10K એડવાન્સ, થેન્ક યુ. પછી છે હાય જય મુરલીધર, આવો રાજકોટ સિસ્ટર, હા આવશો એટલે કહેશો તમને. આ સારું, વ્લોગના બહાને તમારો ટાઈમ જતો રહે, બાકી શું કરવું આખો દિવસ. હા એ પણ બેસ્ટ છે, કેમ કે મને છે ને પહેલેથી યુટ્યુબનો શોખ હતો ને એડિટિંગનું પણ પહેલેથી ફાવતું, એટલે પછી મેં યુટ્યુબનું સ્ટાર્ટ કર્યું ને. હા એ પણ વાત સાચી છે કે મારો ટાઈમ વયો જાય, સાચી વાત છે કે સવાર ને સાંજ કેમ થાય ખબર જ નથી પડતી અમને હમણાં, એટલે ટાઈમ વયો જાય છે. પછી છે હું તમારા વિડીયો કાયમી જોવા, સુપર બનાવો છો રમેશ કેસવાલા, થેન્ક યુ ભાઈ. જલ્પાદી મસ્ત વ્લોગ બનાવો છો, બટ તમે વોઇસની સાથે મ્યુઝિક ન કરો, એનાથી તમારું વોઇસ સાફ સ્લો થઈ જાય. બટ એમાં એવું છે કે હે ને હું ફ્રન્ટ કેમેરામાં વિડીયો શૂટ કરું ને તો વોઇસ એકદમ કેચઅપ થઈ જાય ને પાછળ એવું કંઈ નથી થતું, બટ બેક કેમેરામાં છે ને વોઇસ થોડોક સ્લો આવે છે, એના લીધે થોડુંક સ્લો સંભળાય છે. તમારો અવાજ તો જોરદાર છે યાર, તમારો અવાજ સાંભળીને વિડીયો જો, તમારી ભાષા જોરદાર છે, થેન્ક યુ. અસ્મિતા દેસાઈ, પછી તો બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી જ, પણ એમ થઈ ગયા કેટલાની કહું કઈ ખૂટે એમાં છે જ નહીં. ફોટો ફ્રેમ બહુ જ મસ્ત છે બેન, વિડીયોમાં ક્યાં ફની ઇમોજી રાખવું એ પણ તમને બહુ જ સારું આવડે છે, લાસ્ટમાં ફોટો ફ્રેમ વાળું એડિટિંગ પણ મસ્ત થયું છે, થેન્ક યુ જે એસ ક્રિએટિવ. પછી છે તમે તો કીધું કે એક જ ફોન છે તો કોમેન્ટ રીડ કરો એન્ડ વિડીયો એકમાં કેમ થાય, તો એમાં એવું છે કે જે હું કોમેન્ટ વાંચું ને એ મારા મામાનો ફોન છે, તો એમાં હું કોમેન્ટ રીડ કરતી હોય ને, જે મારા પાસે એક ફોન છે ને એમાં જ એડિટિંગ થાય છે ને એમાં જ શૂટિંગ થાય છે, એટલે થોડોક લોડ વધી જાય છે મારા ફોનને, જેટલો એ નથી ઉપાડી શકતો એટલે ચાર્જિંગ ઉતરે છે, એના લીધે થોડુંક મારે ઓલું કરવું પડશે સેક્રિફાઈસ. તો આવી નવી કોમેન્ટ કરતા રહેજો, અને ઓલી કોમેન્ટ થોડીક હું નથી વાંચી શકી, આ કાલના વિડીયોની છે, તો આવી નવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો, તો જલ્દી જલ્દી મારા 10K કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો હવે અત્યારે વાગ્યા છે 6:45, હવે આપણે થોડી વારમાં પાછા મળશું રસોઈ ટાઈમે, તો ચાલો હું ટ્રાય કરું, ચાલો પાછી ટ્રાય ચાલુ જ રાખવાની, ક્યારે બંધ નહીં કરવાની, કારણ કે કોઈ કામ ઇમ્પોસિબલ છે નહીં, બધા કામ આવતા છે. ચાલો હવે ને આપણે ટ્રાય કરીએ, અત્યારે હું ફૂએ હે ને મારું વિડીયો શૂટિંગ કરીએ ને હું પીણ 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 નાખી પીણ છે ને થોડીક માળકડી એટલે મને બીકે લાગે, બટ ચાલો ટ્રાય કરવી જોઈએ. કે આ ભીતણી કે તો જો જો કેવું કરે હતા
આવું માથું મારે કે કદાચ ને તોડાવી હોય તો હું કઉ કે મને આ દિવાલ હે ને આ દિવાલ ઠપે બોલી પાછી તો દિવાલ એ નો ઠપવા દે હું તો ઠપે ભાગા હું બોલી પાછી આમ જ નાખી દે આમ નાખી દેવાનું નાખી દીધું ને મને નાખતા આમ કેમ મને નાખતા આવડી છે ને આપણે છે ને આ વિડીયો અહીંયા જ પૂરો કરશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર. જય માતાજી.